ગુણ કેટલા બાર બાર જ હું એકસો આઠ ગણાવું તો અનંતાસ બાર તો મારા અને તમને યાદ રે એટલા માટે આપણી ખોપડી આપણી મેમરી એટલી બધી લૂઝ છે એટલો બધો લોસ છે ને કે આપણને યાદ ન રહીએ એટલે કૃપા કરીને કેટલા મૂક્યા બાર બાકી અરિયંત પાસે અનંત ગુણ છે એ અનંત ગુણના વર્ણન કરવા બેસીએ તો કદાચ આખું આયુષ્ય પૂરું થઈ જાય પણ એ ગુણ પૂરા ન થાય ગુણો છે મહારાજ લલિત ખાલી વિશેષતા મૂકે છે આ એ તીર્થંકરો છે કે તીર્થંકર બન્યા નતા ત્યારે પણ એમનામાં દસ વિશેષતા હોય આ દસ વિશેષતા આકાલ મે પરાર્થ વ્યસની નિત ક્રિયાવંત અધિન ભાવા અદ્રઢ અનુસયા ગંભીર આશયા દેવગુરુ બહુમાનીના આવી દસ વિશેષતા મૂકી હું માત્ર આજના પ્રવચનમાં તમારી સામે એક જ વિશેષતા મૂકીશ મારી ઈચ્છા છે નવપદના નવે દિવસમાં રોજની એક વિશેષતા એક પદ એક વિશેષતા બોલો અરિયંત મુખ્ય વિશેષતા કહીશ એક્ઝેક્ટલી આ જગતમાં સૌથી વધુ પરોપકારી જો કોઈ હોય તો કોણ છે તીર્થંકર આ કાલમે તે પરાર્થ વ્યસની નહો તીર્થંકર તીર્થંકર ના ભાવમાં જ પરોપકાર કરે છે આ સંસારમાં હરિભદ્ર શ્રી મહારાજે અદ્ભુત શબ્દનો પ્રયોગ કર્યો વ્યસની નહ વ્યસન એટલે જેના વિના ચાલે નહીં એનું નામ આજના દિવસે પણ આંબેલ નથી કરવા દીધું કોણે નથી કરવા દીધું ચાદેવી ચા દેવી ના કહેવાય ને વ્યસન દેવી કહેવાય એક ચા તમને આંબેલ નથી કરવા દેતી કારણ કે ચાનું તમને વ્યસન વ્યસન છે હોય એ જીવ જ્યાં પણ જાય ત્યાં બધાને પરોપકાર પરોપકાર કરતો જ જાય કરતો જ જાય કરતો જ જાય સંસારમાં હોય તો પણ પરોપકાર ધર્મ પામ્યા પછી પણ પરોપકાર તીર્થંકર બન્યા પછી પણ પરોપકાર મોક્ષમાં ન જાય ત્યાં સુધી પરમાત્મા જો કાર્ય કરતા હોય તો એ કયું છે પરોપકાર યોગના ગ્રંથમાં લખ્યું છે પરાર્થ વ્યસની સદા તથૈવ ચેષ્ટતે ધીમાન વર્ધમાન મહોદય પરોપકારના ભીતરમાં કરુણા બેઠેલી છે યાદ રાખજો પરોપકાર એ જ કરી શકે છે જેના હૈયામાં કરુણા બેઠી છે જે હૈયામાં કરુણા નથી એ કાયામાં ક્યારે પરોપકાર આવી શકતો જ નથી પરોપકારને ને લાવવા માટે કરુણા જોઈએ છે મારે ખાલી ભગવાનનો પરોપકાર તમને નથી બતાવવો ભગવાનની પરાર્થ રસિકતાની સાથે આપણી સ્વાર્થાંતતા પણ તમારી સામે મૂકી છે